મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબ થી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે જલ્દી મરી જાય છે છે મારો હંમેશા એ વિરોધ રહ્યો કે આમ જનતા સામાન્ય લોકો આ કારણે મરે નહીં એમના પરિવારો બરબાદ ના થાય એ મુહિમ એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો તમે ઓલું મીમ તો જોયું જ છે ને કે એકદમ સે વક્ત બદલ ગયે હાલાત બદલ ગઈ જઝબાત બદલ ગયે રાજનીતિમાં પણ ઘણી બધી વાર એવું જ થતું હોય છે તમે કોઈ નિવેદન આપ્યું હોય અને પછી અચાનકથી તમે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે પક્ષ કંઈ નિર્ણય કરે કે સરકાર કંઈ નિર્ણય કરે અને તમે સરકારમાં છો તો પછી તમારે એ વસ્તુને આવકારવી જ પડે તમે પછી પહેલાં ભૂતકાળમાં ભલે કોઈ પણ નિવેદન આપ્યા આપ્યા હોય આવું બે વસ્તુમાં થયું છે એક તો ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એમણે બે દિવસ પહેલાં જેવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં તો દારૂ ના ખુલ્લામાં વેચાશે ના પીવાશે એ ખોટી જ વસ્તુ છે અને ન થવું જોઈએ જ્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી તો આજે એમના નિવેદનો બદલાઈ ગયા છે એમને નિવેદનમાં એવું કહ્યું કે અત્યારે જે ફોરેન ડેલિગેટ્સ આવે છે એમની અનુકૂળતા માટે અને એમની લાઈફસ્ટાઈલ માટે આ નિર્ણય લેવાયો છે અને સરકારનો નિર્ણય ખૂબ જ સરસ છે સાથે જ રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે એમનું પણ એવું નિવેદન હતું કે આ અમે આવકારીએ છીએ તો બંનેને સાંભળીએ મંત્રીઓને રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ ભલાઈમાં જ કાયમ માટે અત્યાર સુધી એ ઇચ્છતી આવી છે કે દેશમાં ગુજરાત સર્વપ્રથમ કેવી રીતે બને એની આર્થિક પ્રગતિ દિન પ્રતિદિન કેવી રીતે થાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જયારે ગિફ્ટ સિટીની સ્થાપના કરી એટલે બહુ લોંગ વિઝન સાથે લોંગ વિઝન સાથે અને તેમજ અહીંયા આગળ નાણાકીય સંસ્થાઓ આવે અને સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ આવે બેન્કિંગ ક્ષેત્ર પણ અહીંયા આવે અને ખૂબ બધું આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે એસ્ટાબ્લીશ થાય પરંતુ એની લાઈફ સ્ટાઇલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે આઈટી પ્રોફેશનલ છે ફિનટેકના લોકો છે અહીંયા જે એમની લાઇફ છે એ લાઈફ સ્ટાઇલમાં અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય છે અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગીફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે એક નાના કારણસર જેમાં ક્યાંક હર્ડલ્સ આવતું હતું ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું બિઝનેસ માટે અહીંયા આવીને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા કારણ કે રોકવાની જીવનનો સામાજિક જીવનનો અને લાઈફ સ્ટાઈલ નો એક ભાગ જે લોકોનો બન્યો હોય એને થવાનો આ પ્રયત્ન બીજા રાજ્યો અને પરદેશ સાથે વેપાર અને ધંધા વિકસે એના માટે પરદેશથી આવતા લોકો અને બીજા રાજ્યોથી આવતા લોકો એની સુવિધાનો પણ વિચાર કરતી હોય છે અને એ વિચારના અંતે સરકારે જે નિર્ણય લીધો છે

પણ સરકાર કોઈ પણ પ્રશ્ન આવે તો યોગ્ય રીતે સમજી વિચારી મુક્ત વિચારના અંતે નિર્ણય લેતી હોય છે એટલે આનાથી કોઈ આપ તૂટી પડવાનું નથી ઉલટાનો એનાથી આપણા ગુજરાતનો વિદેશો સાથેનો અને બીજા રાજ્યો સાથેનો વેપાર અને બીજા જે વ્યવહારો છે એ સાચવામાં સગવડતા ઊભી થશે બાકી તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને ગેરકાયદેસર વેચાતા દારૂ કે ગેરકાયદેસર પીવાતા દારૂ ઉપર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે છે માત્ર મંત્રીઓ સુધીની જ આ વાત નહોતી એમએલએ અલ્પેશ ઠાકોરનું પણ એવું નિવેદન આવ્યું છે અલ્પેશ ઠાકોર જેણે બહુ બધી સભાઓમાં એવું કહ્યું છે કે દારૂ ખોટું છે દારૂ વેચાવું જ ન જોઈએ અને એ બધા જ નિવેદનો આપ્યા છે જાહેર જનતામાં આપ્યા છે આ બધા નિવેદનો અને આજે જ્યારે આ નિવેદન લેવા આવ્યું એ ભાજપમાં જ છે તો એમની જ્યારે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે એમણે એવું કહ્યું કે હું તો જે દેશી દારૂ મળે છે એના વિરુદ્ધમાં છું જે ખરાબ દારૂ પીને લોકો મરે છે એના વિરુદ્ધમાં છું મને આનાથી કોઈ જ વિરોધ નથી તો અલ્પેશ ઠાકોરે શું કહ્યું તે પણ સાંભળીએ મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબ થી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે જલ્દી મરી જાય છે મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં એમના પરિવારો બરબાદ ના થાય એ મુહિમ એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે એવી છૂટછાટ નથી કે ગીફ સિટી માઇન ગમે તે પીને જતા રહે આના માટે ફોરેનના અને દેશના અનેક જે ઉદ્યોગો વેપારીઓ અને એમની સાથે જોડાયેલા દેશના અલગ અલગ ખૂણેથી લોકો જે આવે છે એમના માટે છે નહીં મહેમાનો કર્મચારીઓ એ બહારના મહેમાનો અને કર્મચારીઓ આ ગુજરાત આ ગુજરાત આપણું છે આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને ગાંધીને સરદાર આ ભૂમિ ઉપર જન્મ્યા છે ને ગાંધીને સરદારના કારણે આજે ગુજરાતની સમૃદ્ધિ છે ને ગાંધીના સરદારના કારણે આ ગુજરાતમાં દારૂબંધી પણ છે એટલે કોઈ એવી ભ્રમણામાં ના રહે કે અહીંયા દારૂબંધી હટવાની છે હું આપને હજુ પણ કહું કે તમે બધા જાણો છો આ બધા જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો અમુક રેસ્ટોરન્ટોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે એ જ તર્જ ઉપર અહીંયા લાયસન્સ ઇસ્યુ થયા છે